નમસ્કાર, પ્રબળ સમાચારમાં આપનું સ્વાગત છે. આવો નાખીએ એક નજર આજના મહત્વના 10 ગુજરાતી સમાચાર પર. વિદેશ મંત્રી જયશંકર અને સાંસદ જુગલ ઠાકોરની રાજ્યસભામાં જીતને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. વિદેશ મંત્રી એક જયશંકર અને રાજ્યસભાના સાંસદ જુગલ ઠાકોરને રાજ્યસભાની ચૂંટણીમાં જીતના મામલે રાહત મળી છે. વિપક્ષ કોંગ્રેસે વિદેશ મંત્રી અને રાજ્યસભાના સાંસદની જીતને પડકારતી કુલ 3 અરજી હાઈકોર્ટમાં કરી હતી, જેને ગુજરાત હાઈકોર્ટે આજરોજ ફગાવી દીધી છે. હાર્દિક પટેલની ધરપકડ સામે તેની પત્નીએ કરી ટ્વીટ, મારો પતિ સિંહ છે, જેલમાં ડર તો નથી. રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો, પરંતુ જેલ બહાર આવતા માનસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભાબંધ સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે ટ્વિટર દ્વારા સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે, જેમાં તેણીએ હાર્દિક પટેલને સિંહ ગણાવ્યો છે અને ભાજપ સરકાર પર આરોપ મૂક્યા છે. ગુજરાતમાં આજથી દારૂ અને જુગારના અડ્ડાઓ શોધી બંધ કરાવવા પોલીસ વડાએ સૂચના આપી. રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવા દેવામાં આવી છે, જેને અંકુશમાં લેવા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આદેશ કર્યો છે. 3 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવી કેસો કરવા જણાવ્યું છે. તમામ શહેર જિલ્લા ખાતે દારૂ અને જુગારની પ્રવૃત્તિ ઉપર દરોડા પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ. નીતિન પટેલે કહ્યું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ફક્ત મહારાષ્ટ્ર કે ગુજરાતના પ્રોજેક્ટ નથી, પણ દેશનો પ્રોજેક્ટ છે. ઉદ્ધવ ઠાકરે તજજ્ઞ સાથે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અભ્યાસ કરવો જોઈએ. બુલેટ ટ્રેનથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે અને યુવાનોને વધુ રોજગારી મળશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈને તંત્રએ તડામાં તૈયારીઓ કરી શરૂ. ટ્રમ્પની સંભવિત ગુજરાત મુલાકાતને લઈને તંત્રએ તડામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુએસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ગુજરાત સરકારે ટ્રમ્પના આગમનની તૈયારીઓ આરંભી દીધી છે, જે દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચોક્કસ અમદાવાદ પધારશે. કોરોના વાયરસની સંગ્રહખોરી ગ્રાહક પાસે 85 રૂપિયાના બદલે 200 રૂપિયા વસૂલાય છે. કોરોના વાયરસને લીધે ફફડાટ સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આ કોરોનાને લઈને માસ્કની સંગ્રહખોરી શરૂ થઈ છે. જે માસ્કની કિંમત 85 રૂપિયા છે, તેના ગ્રાહક પાસેથી 200 રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા છે. એલઆઈસીનો એક ભાગ વેચવાનો નિર્ણય સામે અમદાવાદમાં એલઆઈસીના કર્મચારીઓમાં રોષ. એલઆઈસીનો એક ભાગ વેચવાના નિર્ણય સામે અમદાવાદમાં એલઆઈસી કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓએ ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો. એલઆઈસીનો એક ભાગ વેચવાથી ગ્રાહકોને નુકસાન થવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાંથી કોરોના વાયરસના 2 શંકાસ્પદ કેસોના રિપોર્ટ પુણે લેબમાં મોકલાયા. ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસને કારણે ગત 13 જાન્યુઆરીએ વતન પરત ફરેલા મહેસાણાની મેડિકલ વિદ્યાર્થિનીને સ્ક્રીનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતા સિવિલ બનાવેલા આઇસોલેશન વોર્ડમાં ખસેડાઈ હતી. અહીં તેનો રિપોર્ટ કરાવ્યા પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો. ચોરી કરીને ચોર રિક્ષામાં ફરાર, રિક્ષા પાછળ લખ્યું હતું કોણ જાણે ક્યારે મળીએ. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક દુકાનમાં એક દંપતી વસ્તુ લેવાના બહાને રોકડા રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ દંપતીમાંથી રિક્ષા ચાલકને પકડી લેવામાં આવ્યો હતો, પણ આરોપી મહિલા ફરાર થવામાં સફળ થઈ હતી. પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોરને સાદગીથી કર્યા પુત્રના લગ્ન. ગુજરાતમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એક સાધારણ પરિવારની પુત્રીને પોતાની વહુ તરીકે પસંદ કરી અને સાદગીથી લગ્ન સંપન્ન કરાવે છે. મેરેજ ફંક્શન વસંત પંચમીના દિવસે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ નજીકના સગા સંબંધીઓ હાજર થયા હતા. ફટાફટ સમાચારમાં આજે આટલું. દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ વેબ ઇન્ડિયા ગુજરાતી પર, અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.